હલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી કુકિંગ ચેનલમાં. અને આજે આપણે એકદમ પોચારું જેવા સોફ્ટ અને જાળીદાર ઇન્સ્ટન્ટ બેસન અને રવાના ઢોકળા બનાવીશું. અને આ ઢોકળા ઘરે બનાવવા એકદમ આસાન છે અને તે ખૂબ જ ઓછા સમયમાં એકદમ સહેલાઈથી બની જાય છે. અને આ ઢોકળા ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. અને જો મિત્રો અચાનક કોઈ મહેમાન આવવાના હોય કે પછી આથા વગરના ઢોકળા ખાવાનું મન થાય તો તમે ફક્ત 20-25 મિનિટમાં આ બેસન અને રવાના ઢોકળા બનાવીને ખાઈ શકો છો. અને મિત્રો તમે આ ઢોકળાને સવારના નાસ્તામાં કે પછી સાંજની હલકી ફૂલકી ભૂખમાં બનાવીને ખાઈ શકો છો. તો ચાલો એકદમ પોચારું જેવા સોફ્ટ અને જાળીદાર ઇન્સ્ટન્ટ બેસન અને રવાના ઢોકળા બનાવવાનું શરૂ કરીએ. જો મિત્રો ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી અમારી ચેનલ પર મુકાતી નવી નવી રેસીપીનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે. તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી બેસન અને રવાના ઢોકળા બનાવવા માટે અહીંયા આપણે 1 કેજી જેટલો ઝીણો રવ લીધો છે. તો અહીંયા જો મિત્રો તમારી પાસે સૂજી હોય અને આ રીતનો ઝીણો રવ ના હોય તો સૂજીને મિક્સર જારમાં ક્રશ કરીને આ રીતનો ઝીણો કરી લેજો. સાથે આપણે 1 કેજી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે. તો અહીંયા મિત્રો તમારે બેસન અને રવાનું પ્રમાણ એક સરખું રાખવાનું છે. તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. અને હવે મિત્રો આપણા ઢોકળાના એકદમ સરસ કલર માટે 1 ચપટી જેટલો હળદર પાવડર ઉમેરી દઈએ. અને હવે મિત્રો બેટર બનાવવા માટે 1 કેજી જેટલી છાશ લીધેલી છે. તો હવે આપણે છાશને ઉમેરી દઈએ અને સાથે મિત્રો આપણે તેમાં 1/2 કેજી જેટલું પાણી ઉમેરીશું. અને હવે મિત્રો વિસ્કરની મદદથી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા મિત્રો આપણે વધારે થીક પણ નહીં અને વધારે ઢીલું પણ નહીં, એટલે કે મીડિયમ થીક એવું બેટર બનાવવાનું છે. તો અહીંયા આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દીધી છે અને આપણું આ રીતનું મીડિયમ થીક એવું ઢોકળા માટેનું બેટર બનીને તૈયાર છે. તો હવે આ બેટરની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈએ અને હવે બેટરને લગભગ 10-15 મિનિટ સુધીનો રેસ્ટ આપી દઈએ, જેથી આપણો રવો એકદમ સારી રીતે પલળી જાય. તો જ્યાં સુધી આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી મિત્રો આપણે ઢોકળાને સ્ટીમ કરવાની તૈયારી કરી લઈએ. તો તેના માટે મિત્રો આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમરમાં જરૂર મુજબ પાણી ગરમ કરવા માટે રાખેલું છે. તો હવે મિત્રો આપણે સ્ટીમરનું ઢાંકણ ઢાંકી દઈએ અને તેને એકદમ સારી રીતે ગરમ થવા દઈએ. અને હવે મિત્રો આપણે અહીંયા ઢોકળાની પ્લેટ લીધેલી છે. તો હવે આ ઢોકળાની પ્લેટમાં આપણે 1 નાની ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ અને હવે તેને એકદમ સારી રીતે ઢોકળાની પ્લેટની બધી જ બાજુએ લગાવી લઈએ, જેથી આપણા ઢોકળા એકદમ સરળતાથી અનમોલ થઈ જાય. અને મિત્રો આપણા બેટરને રેસ્ટ કરતાં 15-20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું બેટર એકદમ સારી રીતે રેસ્ટ કરી દીધું છે. તો હવે મિત્રો આપણે તેમાં તીખાશ માટે 1 મોટી ચમચી જેટલી લીલા મરચાની પેસ્ટ ઉમેરી દઈએ. તો અહીંયા મિત્રો તમે મરચાની તીખાશ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. અને સાથે આપણે તેમાં 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરી દઈએ. અને હવે મિત્રો આપણા ઢોકળાના એકદમ સરસ ખાટા મીઠા ટેસ્ટ માટે 1 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈએ. તો મિત્રો દળેલી ખાંડ અને લીંબુના રસને એડ કરવાથી આપણા ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. અને હવે મિત્રો આપણે વિસ્કરની મદદથી બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે, પણ મિત્રો આપણું બેટર હજુ થોડું થીક છે. તો હવે આપણે આ બેટરમાં જરૂર મુજબ થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને એકદમ સારી રીતે મીડિયમ કન્સિસ્ટન્સી એટલે કે ના વધારે જાડું કે ના વધારે પાતળું અને ચમચામાંથી પડે એ રીતનું બેટર બનાવી લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું આ રીતનું મીડિયમ કન્સિસ્ટન્સીનું ઢોકળા માટેનું બેટર બનીને તૈયાર છે. અને મિત્રો આપણા બેટરની કન્સિસ્ટન્સી આ રીતની મીડિયમ થીક અને ચમચામાંથી પડે એ રીતની હોવી જોઈએ. તો મિત્રો તમારે આ રીતનું બેટર બનાવવાનું છે. અને હવે મિત્રો આપણા ઢોકળા એકદમ સરસ શાઇનવાળા બને તેના માટે તેમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ. અને હવે મિત્રો આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે. તો હવે મિત્રો આપણે આ બેટરમાંથી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે મિત્રો આ રીતનો જે રેગ્યુલર ફ્લેવરનો વાદળી પેકેટમાં એનો આવે તેનો ઉપયોગ આપણે ઢોકળાના બેટરમાં કરવાનો છે. તો મિત્રો આપણે 1 નાની ચમચી જેટલો ઇનો ઉમેરી દઈએ અને હવે ઇનોને એક્ટિવેટ કરવા માટે 1 મોટી ચમચી જેટલું પાણી ઉમેરી દઈએ. અને હવે આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા મિત્રો તમે ઇનોના બદલે બેકિંગ સોડા પણ એડ કરી શકો છો, પણ જો તમે બેકિંગ સોડા એડ કરતા હોય તો તમારે હળદર પાવડર નથી એડ કરવાનું, કારણ કે તેના રિએક્શનના કારણે આપણા ઢોકળામાં લાલ કલરના સ્પોટ થઈ જશે. તો મિત્રો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે મિત્રો આપણે ઢોકળાની પ્લેટને લઈ લઈએ અને હવે આપણે તેમાં 5 મોટા ચમચા જેટલું બેટર ઉમેરી દઈએ. અને હવે મિત્રો આ રીતે હાથની મદદથી આપણે બેટરને એક સરખું કરી લઈએ. તો અહીંયા મિત્રો આપણે બેટરને ઢોકળાની પ્લેટમાં સેટ કરી લીધું છે અને આપણું સ્ટીમર પણ એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે મિત્રો આપણે સ્ટીમરમાં આ રીતે એકદમ હળવા હાથે ઢોકળાની પ્લેટને રાખી દઈએ. અને હવે મિત્રો આપણે સ્ટીમરનું ઢાંકણ ઢાંકી દઈએ અને હવે હાઈ ગેસની ફ્લેમ પર આ ઢોકળાને લગભગ 15-20 મિનિટ સુધી સ્ટીમ થવા દઈએ.
तो लगभग 15-20 मिनिट जेटलो समय थई गयो छे। तो हवे आपणे ढांकणने खोली लईए तो तमे जोई शको छो के आपणा ढोकळा एकदम सारी रीते कूक थई गया छे। तो हवे आ ढोकळाने आ रीते छरीनी मददथी चेक करी लईए तो तमे जोई शको छो के आपणी छरी एकदम क्लीन बहार आवी छे, मतलब के आपणा ढोकळा एकदम सारी रीते कूक थई गया छे। अने हवे आ ढोकळाने आपणे नीचे उतारी लईए अने तेने एकदम सारी रीते ठंडा थवा दईए। तो आपणा ढोकळा ज्यां सुधी ठंडा थाय छे त्यां सुधी आपणे ढोकळा माટેનો વઘાર કરી લઈએ। તો હવે ઢોકળાનો વઘાર કરવા માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એક તપેલીમાં આપણે જરૂર મુજબ તેલ ગરમ કરવા માટે મૂકેલું છે। તો આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય પછી તેમાં એક નાની ચમચી જેટલી રાઈ ઉમેરી દઈએ અને હવે રાઈને એકદમ સારી રીતે કકળવા દઈએ। રાઈ કકળી જાય પછી આપણે તેમાં 2-3 સમારેલા લીલા મરચાં ઉમેરી દઈએ અને સાથે તેમાં થોડા મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈએ। અને હવે મિત્રો આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ વઘારને આપણે લગભગ 1-2 મિનિટ જેવું થવા દઈએ। 1-2 મિનિટ જેવું થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ વઘારને નીચે ઉતારી લઈએ। તો અહીંયા આપણો આ ઢોકળા માટેનો વઘાર બનીને તૈયાર છે અને બીજી બાજુ મિત્રો આપણા ઢોકળા પણ એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે। તો હવે આ ઢોકળાની ઉપર આપણે આ રીતે ઢોકળાનો બનાવેલો વઘાર ઉમેરી દઈએ અને હવે ચમચીની મદદથી આ વઘારને ઢોકળાની બધી જ બાજુ એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દઈએ। તો અહીંયા મિત્રો આપણે વઘારને સ્પ્રેડ કરી દીધો છે। તો હવે આપણે આ રીતે છરીની મદદથી ઢોકળાના પીસ કરી લઈએ। તો અહીંયા મિત્રો તમે તમારી પસંદ પ્રમાણે ઢોકળાના નાના કે મોટા પીસ કરી શકો છો અને હવે મિત્રો આપણે આ રીતે છરીની મદદથી ઢોકળાના આડા પીસ પણ કરી લઈએ। તો અહીંયા મિત્રો આપણે ઢોકળાના પીસ કરી લીધા છે। તો હવે આ ઢોકળાની ઉપર આપણે થોડા સમારેલા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ। તો અહીંયા આપણા એકદમ પોચારું જેવા સોફ્ટ અને જાળીદાર ફક્ત 20-25 મિનિટમાં બની જાય તેવા ઇન્સ્ટન્ટ બેસન અને રવાના ઢોકળા બનીને તૈયાર છે। તો હવે આ ઢોકળાને મિત્રો આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને તેને ટોમેટો કેચઅપની સાથે સર્વ કરીએ। અને જો મિત્રો તમે પહેલાં ક્યારેય આ રીતે બેસન અને રવાના ઢોકળાની રેસીપીને ઘરે ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા એકદમ સરસ પોચારું જેવા સોફ્ટ અને જાળીદાર બન્યા છે। તો મિત્રો તમે પણ આ ઢોકળાની રેસીપીને ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી। જો મિત્રો તમને આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મિત્રો આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે વિડીયોની નીચે આપેલું રેડ કલરનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો જેથી અમારી ચેનલ પર મુકાતી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે। અને મિત્રો તમને આ એકદમ ટેસ્ટી બેસન અને રવાના ઢોકળાની રેસીપી કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો મિત્રો આપણે ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।